ભુજ શહેર એ વિકાસ તરફ ડગ માંડી રહ્યું છે અને હરણ ફાળ પણ ભરી છે, ત્યારે ભુજના વાલદાસનગરમાં વિવિધ દાતાશ્રીઓના સહયોગથી તેમજ સરકારની ગ્રાન્ટમાંથી રૂપિયા 35 લાખના ખર્ચે વાલદાસનગરના રહેવાસીઓ માટે વિવિધલક્ષી સંકુલનું જે નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે તેના લોકાર્પણ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંકુલના નિર્માણમાં દેવાજી ચાંગાજી જાડેજાના માતબાર સહયોગથી તેમજ વાલદાસનગરના રહેવાસીઓનો ફાળો, તદઉપરાંત કચ્છ જિલ્લા સાંસદ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી રૂપિયા 4 લાખ, આમ કુલ મળી 35 લાખના ખર્ચે આ ભવનનું નિર્માણ કરાયું. ત્યારે આ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, પુષ્પદાન ગઢવી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મુખ્ય દાતાશ્રીનું સન્માન પણ આ તકે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલદાસનગરના રહેવાસીઓ જોડાયા હતા. રિપોર્ટ બાય દિલુભા જાડેજા, અબડાસા. વાલદાસનગર મુકામે ગઈકાલે દેવાજી ચાંદાજી જાડેજા તિલાટ પરિવાર તરા મંજરના માતબાર સહયોગથી રૂપિયા 20-21 લાખના દાન દ્વારા, તેમજ વાલદાસનગરના નગરજનો તરફથી રૂપિયા 10 લાખ અને કચ્છ જિલ્લાના સાંસદ માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની ગ્રાન્ટમાંથી રૂપિયા 4 લાખ મળી કુલ 35 લાખના ખર્ચે વાલદાસનગરના રહેવાસીઓ માટે વિવિધ લક્ષી સંકુલ ભવનનું જે સારામાં સારું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તેનું લોકાર્પણ ગઈકાલે કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર સાહેબ, મંજલના શ્રી દેવુબા માતાજી, તેમજ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પુષ્પદાનભાઈ વગેરે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય દાતા પરિવારનું વાલદાસનગર જનો તરફથી એમનો સત્કાર કરવામાં આવ્યો હતો. શ્રી સાંસદશ્રીનો પણ આ પ્રસંગે તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો અને આ દિવસે આ કાર્યક્રમ દરમિયાન શ્રી હરિભાઈ હીરાભાઈ જાટિયા દ્વારા 3 લાખની રકમ રસોડાના નિર્માણ માટે જાહેર કરવામાં આવી, તેમજ વધારાના 2 રૂમ બનાવવા માટે વિનોદભાઈ ચાવડા દ્વારા ગ્રાન્ટ 3 લાખની ગ્રાન્ટ જાહેર કરવામાં આવતા વાલદાસનગરના નગરજનોએ સર સ્વીકારી હતી અને ખૂબ જ અભિનંદન સાથે આ તમામ કાર્યક્રમ નગરના બહોળા નગરજનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ સમયે આખા વાલદાસનગર તમામ દુકાનદારોએ પોતાની દુકાનો પણ બંધ રાખી હતી અને મુખ્ય દાતા પરિવાર તરફથી આ પ્રસંગે બપોરનું ભોજન પણ તમામને આપવામાં આવ્યું હતું.